नमस्कार मित्रों, स्वागत है आपणी यूट्यूब चैनल नकोमरीश नी अंदर। आजना वीडियो नी अंदर बात करिए जे भर्ती आवी छे मित्रों, सहकारी बैंक नी अंदर भर्ती आवी छे। पोस्ट नी अंदर बात करिए तो जुनियर ऑफिसर माटेनी पोस्ट छे ने पगार छे 25,000 रुपयाथी शुरू थई गयो छे। ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી એની પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવતા બેલ આઇકોન ઉપર પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં, એને કારણે નવા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પ્રથમ મળતી રહે। महीना, 6 महीना, 12 महीना के 24 महीना सब ग्रुप नहीं, त्यां पर तब जोइन जुनागढ़ जिला सहकारी बैंक लिमिटेड द्वारा भर्ती है। जुनियर ऑफिसर माटेनी पोस्ट है। अर्जीनी प्रोसेस छे तमारे ऑफलाइन करवानी छे अथवा ईमेल द्वारा छे तमारे मोकलवानी रहेशे। अहींया ईमेल छे, आ वीडियो ने पोस्ट करीने लई शको छो। ત્યારબાદ આગળ વાત કરીએ લાયકાત અને પગાર ધોરણ। પગાર છે મિત્રો 25,000થી શરૂ થઈ રહ્યો છે અને ઉંમર છે 35 વર્ષથી વધારે નહીં। વાત કરીએ એમાં અલગ અલગ પોસ્ટ માટે છે। જુનિયર ઓફિસર માટે ટોટલ 20 જગ્યાઓ છે, એમાં MBA કરેલ હોય, MCOM કરેલ હોય, BSc કરેલ હોય, બરાબર BFarm કરેલ હોય 55% સાથે, 35 વર્ષથી ઉંમર વધારે નહીં, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે મિત્રો, અને ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ, 25,000 પગાર રહેશે। બીજી જે પોસ્ટની વાત કરીએ, જુનિયર ઓફિસર IT માટેની પોસ્ટ છે મિત્રો। BCA કરેલ હોય, BSc IT કરેલ હોય 60% સાથે, અથવા MSc B અને ME કરેલ હોય કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર 55% સાથે, 35 વર્ષથી વધારે ઉંમર નહીં અને 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે, 25,000 પગાર મળશે મિત્રો। ત્યારબાદ જુનિયર ઓફિસર માટે છે મિત્રો, એ 2 જગ્યા છે, LLB એડવોકેટ માટે છે, એમાં સહકારી ક્ષેત્રનો અનુભવ હોવો જરૂરી છે 3 વર્ષનો, 25,000 પગાર મળશે। અને જે જુનિયર ઓફિસર છે HR માટે છે, 2 જગ્યા છે, એમાં MBA કરેલું હોવું જોઈએ, એને પણ છે મિત્રો 25,000 પગાર મળવાપાત્ર થશે। તો આ પગાર ધોરણની વાત કરી। ત્યારબાદ છે મિત્રો, જુનિયર ઓફિસર કેડર માટે કાર્ય અનુભવ જેટલા વર્ષનો વધુ હશે તેટલા વર્ષના જે ઉંમર મર્યાદાની અંદર છે છૂટછાટ આપવામાં આવશે। આ બેંકમાં ચાલુ કર્મચારી ઉપરોક્ત જગ્યા માટે છે એ લાયકાત ધરાવતો હોય તો અરજી કરી શકે છે। લેખિત અથવા મૌખિક પરીક્ષા છે યોજવામાં આવશે અને સ્વખર્ચે આવવાનું રહેશે મિત્રો। અગાઉ આ બેંકમાં છે 10/5/2018ની જાહેરાત અન્વયે અરજી કરેલી હોય તેમણે પણ આ જાહેરાત મુજબ છે અરજી કરવાની રહેશે। અગાઉ કોઈ પણ અરજી છે ધ્યાનમાં નહીં લેવામાં આવે। સંપૂર્ણ વિગત સાથે છે અરજી છે તમારે તારીખ 21/12/2021 સુધી છે જણાવેલા સરનામે છે મોકલી આપવાની રહેશે, અથવા તમે ઈમેલ આઈડી ઉપર પણ તમે મોકલી આપશો। આ ઈમેલ આઈડી તમને દર્શાવેલું છે, ઈમેલ આઈડીમાં મોકલી દેવાની રહેશે મિત્રો। હવે આપણે સરનામું નોંધી લઈએ। ઇઓસ HR મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ 101-102 ઓર્નેટ આર્કેડ ઓરડા ગાર્ડનની સામે સિમધર જૈન મંદિરની નજીક રિલાયન્સ પ્રેસની ઉપર બોડાઈદેવ અમદાવાદ 38-00-54ના સરનામે છે તમારે મોકલી આપવાને રહેશે। વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાં તમે સંપર્ક કરી શકો છો। વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો મિત્રો। વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો। ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ કરો, તેને સબસ્ક્રાઇબ કરો અને જે બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં।